માં સારવાર લઈ રહ્યા છે, વેન્ટિલેટર ઉપર છે, તબિયત ચિંતાજનક છે. ડોક્ટરની ટીમ ખૂબ સારી રીતે અત્યારે પ્રયત્ન બધી કરી રહી છે અને બધી જ પ્રકારે જેને કહીએ કે ટ્રીટમેન્ટમાં કશી પણ ઉણપ ન રહે એ રીતે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે જલ્દી આશાબેન સાજા થઈ જાય. ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત અત્યંત નાજુક છે. હાલ એમએલએ આશાબેન પટેલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, વેન્ટિલેટર પર છે, તેઓ છે ગંભીર અવસ્થામાં છે. તો પૂર્વ સીએમ વિજય રૂપાણી કે જેઓ હોસ્પિટલ તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા, આશાબેનની તબિયત નાજુક હોવાની વાત તેઓએ કરી છે. તેમણે કહ્યું કે આશાબેનની તબિયત ચિંતાજનક છે. આશાબેનને લીવર ડેમેજ થયા બાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થયું હતું અને દિલ્હીથી 7 તારીખે તેઓ આવ્યા બાદ આશાબેનને ડેન્ગ્યુ આવ્યો હતો. એ બાદ લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં તેઓ છે. ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર વીએન શાહે વિગત આપી. તેઓએ કહ્યું કે આશાબેન પટેલની તબિયત નાજુક છે, હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઈ રહ્યું છે. હાલ આશાબેન લાઈફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર લઈ રહ્યા છે. આશાબેનની સારવારમાં કોઈ ઉણપ નથી રાખવામાં આવી, જોકે આશાબેનની તબિયત ચિંતાજનક હોવાની માહિતી સામે આવી રહી છે. વિજય રૂપાણી પહોંચ્યા ઝાયડસ હોસ્પિટલ તેમના ખબર અંતર પૂછવા માટે. માન્ય ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ પરમ દિવસ સાંજથી ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે ભરતી થયેલા છે અને ડેન્ગ્યુના કારણે એમને મલ્ટિપલ ઓર્ગનનો પ્રશ્ન થયેલો છે, ફેલ્યોર થયા છે. એમનું હાર્ટ વીક થઈ ગયેલું છે, ફેફસા નબળા થયેલા છે, લીવર કામ નથી કરતું, કિડની કામ નથી કરતી અને બધા જ અંગો અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા છે અને અત્યારે હાલ એ ક્રિટિકલ ફેઝમાં કહી શકાય.